सुप्रभात बाल मित्रों, केम छो? मजा मा? सरस बाल मित्रों, आप सब खुशी खुशी थी आ ऑनलाइन वीडियो द्वारा शिक्षण मेळवी रह्या हशो अने तमे सब वीडियो द्वारा अभ्यास पण करी रह्या हशो अने तेमनी अंदर ध्यान पण जरूर थी आपी रह्या हशो, है ने? हाँ, सारू। तो बाल मित्रों, आपणे सौ बाल मित्रों साथे मळी अने पोत पोतानुं पाठ्य पुस्तक खोलीशुं। कक्षा 5, विषय हिंदी, इकाई 11, सच्चा बालक, जीवन प्रसंग। तो बाल मित्रों, तमे आगळ वीडियो द्वारा चेप्टर 2 भण्या, हवे आपणे एटले के 10, अत्यारे आपणे पाठ 11 भणीशुं। શું કહે છે કે સચ્ચા બાલક, સરસ મજાનો તમારા જેવડો નાનો એવા આ છોકરાનો એક જીવન પ્રસંગ, એટલે કે પોતાના જીવનનો એક સચ્ચાઈભર્યો પ્રસંગ લેવામાં આવેલો છે આ પાઠની અંદર, અને એ બાળક પણ તમારા જેવડો જ છે। બાલમિત્રો, જો ધ્યાનપૂર્વક પાઠ્યપુસ્તક ખોલી અને એની અંદર તમે ધ્યાન આપશો અને ચિત્રની સાથે તમે જો ભણીશો તો જરૂર તમને સમજાઈ જશે। તો બાળમિત્ર, હવે પાઠ્યપુસ્તક ખોલીશું। તો પાઠ્યપુસ્તકની અંદર સચ્ચા બાલક પાઠની અંદર સારાંશની અંદર એવું કહેવામાં આવેલું છે કે ઈસ જીવન પ્રસંગ મેં સચ્ચાઈ કા મહત્વ બતાયા ગયા હૈ। જીવન મેં ચાહે કિતની ભી મુશ્કેલી આયે, લેકિન જો મનુષ્ય અપને આદર્શ કો છોડતા નહીં હૈ, વહી મહાન બનતા હૈ। ક્યા બોલતે હૈ બાલ મિત્રો? કે ગમે તેટલી મુશ્કેલી આવે ને તો પણ પોતાનો આદર્શ, મહાનતા જો ન છોડે ને, એ જ કોઈ મહાન વ્યક્તિ બની શકે છે। તો અહીંયા કહેવામાં આવ્યું છે આ પાઠની અંદર સચ્ચાઈનું મહત્વ બતાવવામાં આવેલું છે કે જીવનમાં તમને, મને કે કોઈ પણ વ્યક્તિને ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ જે મનુષ્ય પોતાનો આદર્શ, વિનય, વિનમ્રતા જો આ વસ્તુ છોડતા નથી, સજ્જનતાથી જો કામ કરે છે, એ માણસ ક્યારેય જીવનની અંદર તકલીફ નથી આવતી અને મહાન વ્યક્તિ પણ બની શકે છે। સત્યની સાથે ચાલવું, સત્યને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવેલું છે। શું કહે છે બાળમિત્ર? કે જે બાળક મોટા હોય, નાના હોય, વૃદ્ધ હોય, કોઈ પણ હોય, જો સત્યની સાથે ચાલે ને તો એને, સત્ય બોલનારને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવેલું છે। એટલા માટે જ બધા જ ધર્મ એવા છે કે સાચું બોલવાનો ઉપદેશ આપે છે। બધા ધર્મની અંદર શું કહે છે કે સાચું બોલવાનો જ ઉપદેશ આપે છે। તો બાળમિત્રો, અહીંયા કહે છે મનુષ્ય પોતાનો આદર્શ જો ન છોડે ને તો જરૂર ને જરૂર એ મહાન બની શકે છે। કે તમને ગાંધીજીની કહેવતની તો ખબર હશે કે જો આપણે ખોટું બોલીએ તો શું કહેવાય, આપણે ખોટું ક્યારે બોલવું જોઈએ નહીં। ગાંધીજી કહે છે કે આપણે હર હંમેશને માટે સત્ય બોલવું જોઈએ, કોઈ સત્ય બોલે, કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ધરવો જોઈએ, પણ સત્યથી ક્યારે ડરવું જોઈએ નહીં। સાચું બોલવામાં ક્યારે બાળમિત્રો ડર રાખવો જોઈએ નહીં, ભલે પછી આપણને એની સજા
મળે પણ પાછળથી તો સમજાઈ જ જાય છે કે આ વ્યક્તિ સાચો છે અને છતાં આપણે એને સજા આપી છે. આવું તો બાળમિત્રો આ એક તમારા જેવડા બાળકની જ એક પ્રસંગ સરસ મજાનો લેવામાં આવ્યો છે. તો ચાલો બાળમિત્રો આપણે સૌ સાથે મળી અને પાઠ્યપુસ્તકની અંદર જોઈ અને અભ્યાસ કરીશું, ધ્યાનપૂર્વક એ સમજીશું. એક સમય કી બાત હૈ, એક સમયની વાત છે. એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા થા. એક લંબા એટલે કે એક મોટો, લંબા એટલે મોટો. કાફિલા અહીંયા શબ્દ આપેલો છે કે યાત્રિકો કા સમૂહ. એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા થા. એક મોટો યાત્રાનો સમૂહ બગદાદ ની તરફ જઈ રહ્યો હતો, એટલે કે ઈરાકની રાજધાની તરફ જઈ રહ્યો હતો. રાસ્તે મેં ઉસ પર ડાકુ ટૂટ પડે ઓર લૂંટમાર કરને લગે. રસ્તામાં ડાકુ એમની ઉપર તૂટી પડે છે, હુમલો કરે છે અને એમની પાસેથી લૂંટફાટ કરવા લાગે છે. ઉસ કાફિલે મેં એક 9 વર્ષ કા બાલક થા. અને આ યાત્રાના સમૂહની અંદર એક 9 વર્ષનો બાળક હતો. વહ એક ઓર ચુપચાપ ખડા રહકર ઇસ લૂંટમાર કો દેખ રહા થા. ક્યા બોલતા હૈ કે તે એક બાજુ ઊભો રહી ચુપચાપ ઊભો રહે છે અને આ બધું જ જે લૂંટફાટ કરે છે એ જોઈ રહ્યો હતો. એક ડાકુ કી નજર ઉસ લડકે પર પડી. એક ડાકુની નજર આ બાળક પર પડે છે. લડકે કે પાસ આકર વહ ડાકુ કડક કર બોલા. આ છોકરા પાસે આવી અને ડાકુ એકદમ કઠોરતાથી બોલે છે, ધમકી આપી અને બોલે છે. તેરે પાસ પીકુ છે, તારી પાસે પણ છે કે? પ્રશ્નાર્થ ચિહ્ન કરે, પ્રશ્ન કરે છે એને. જો શબ્દ આપણા વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે કહે છે કે તારી પાસે પણ કંઈ છે કે, એવો પ્રશ્ન કરે છે. લડકા મેરે પાસ 40 અસરફિયા હે. છોકરો કહે છે કે મારી પાસે 40 અસરફિયા એટલે કે સોનાના સિક્કા. અહીંયા તમને શબ્દ આપેલો છે સોનાના સિક્કા, અસરફિયા એટલે કે મારી પાસે 40 સોનાના સિક્કા છે. એવું એ કોઈ પ્રકારનો ડર રાખ્યા વગર. શા માટે? કારણ કે એમના મમ્મીએ એમને ખોટું બોલવાની ના પાડી હતી કે તારે ક્યારેય કંઈ પણ થઈ જાય પણ ખોટું ના બોલવું, જૂઠું ના બોલવું, એવું એમના મમ્મીએ કહ્યું હતું. ડાકુ ચકિત હોકર, ડાકુ એકદમ ચકિત થઈ જાય છે. ક્યાં કહા, પ્રશ્ન કરે છે કે શું કહ્યું, એમ કહે છે. તેરે પાસ 40 અસરફિયા હે, તારી પાસે 40 સોના મહોરો છે, આવો એને પ્રશ્ન કરે છે. લડકા જી હા, છોકરો કહે છે કે જી હા. લડકા ડાકુ લડકે કા હાથ પકડ કર સરદાર કે પાસ લે ગયા. ડાકુ છોકરાનો હાથ પકડી અને સરદારની પાસે લઈ જાય છે. ઉસને અપને સરદાર સે કહા, યહ લડકા અપને પાસ 40 અસરફિયા બતાતા હે. પેલા સરદારને શું કહે છે ડાકુ, એ કહે છે કે આ છોકરો, ડાકુ એવું કહે છે સર કે આ છોકરા પાસે 40 સોના મહોરો છે, એવું એ બતાવે છે. સરદાર લડકે છે. સરદાર ડાકુના સરદાર એટલે કે મેઇન વ્યક્તિ, ડાકુનો સરદાર છોકરાને કહે છે, તેરી અસરફિયા કહાં હે, તારી આ સોનાની સોના મહોરો ક્યાં છે. પેલા છોકરાને આવો પ્રશ્ન કરે છે. લડકેને અપની સદરી કો ફાડ કર ઉસમે છીપી અસરફિયા નિકાલ લી. જુઓ છોકરાની અંદર કોઈ પ્રકારનો ડર છે નહીં, એને તો સત્ય જ બોલવું હતું. એને એ ન હતી ખબર કે જો મારી પાસે જે સોના મહોરો છે એ આ ડાકુ લઈ લેશે અને મને પકડી લેશે.
એવું એને કોઈ પ્રકારનો મનની અંદર ડર ન હતો. જે હતું એ બધું જ હકીકત પેલા ડાકુ અને સરદારને બંનેને કહી દે છે. એટલા માટે કહે છે કે છોકરા, તારી પાસે જે સોના મહોરો છે એ ક્યાં છે? છોકરો કહે છે કે અપની સદરી કો ફાડ કર ઉસમે છીપી અસરફિયા નિકાલી. છોકરાએ પોતાની સદરી એટલે કે અહીંયા તમને એનો અર્થ આપેલો છે કે ગુજરાતી અર્થ થાય છે કે જાકીટ, ગુજરાતી અર્થ જાકીટ, પોતાનું જાકીટ ફાડી અને એમાં સંતાડેલી સોના મહોરો કાઢે છે. ઉન્હોને સરદાર કે સામને રખતે હુએ કહા, યહ દેખો. એને સરદારની સામે, તેને સરદારની સામે રાખી અને કહે છે, આ રહી જોવો, એવું એને કહે છે. તો બાળમિત્રો, અહીંયા આપણે પાર્ટ વનની અંદર અહીંયા સુધી આપણો આ પાઠ લઈશું અને જે બાકી અધૂરો પાઠ જે આપણે છોડીશું એ આવતા પાર્ટની અંદર આપણે આવતા સેક્શનની અંદર સમજીશું. બાળમિત્રો, તમને સૌને આ પાઠ સમજાય જ ગયો હશે, તો તમને એ પણ ખબર હશે કે તમે નોટબુક, પેન્સિલ, ઇરેઝર અને નોંધપોથી આ બધું જ લઈને તમે પાસે બેઠા હશો. તો બાળમિત્રો, તમારી નોટબુક જે બનાવેલી છે એની અંદર આ શબ્દાર્થ જે બોર્ડ પર લખાવેલા છે એ તમારે જોઈ અને લખવાના છે અને એનો અભ્યાસ કરવાનો છે. તો એવી જ રીતે અહીંયા તમને મુહાવરે અર્થ અને વાક્ય પ્રયોગ સાથે આપેલા છે, તો એ પણ અર્થ અને વાક્ય પ્રયોગ સાથે મુહાવરે તમારી નોટબુકની અંદર જે આપેલા છે એ તમારે નોંધ કરવાના છે. અહીંયા તમને પ્રશ્ન એક બે શબ્દની અંદર જ જવાબ આપવામાં આવેલા છે. તો તમારી જે નોંધ પોથી એટલે કે સ્વાધ્યાય પોથી જે છે બાળમિત્રો, એની અંદર પેજ નંબર 81 એમના પર આ તમને પ્રશ્ન આપેલા છે. તો આ પ્રશ્ન તમે તમારી નોંધ પોથીની અંદર જોઈને પૂરી દેશો. એક બે શબ્દની અંદર જવાબ આપેલા છે, તો એના જવાબ સામે અહીંયા આપેલા છે, એ અંડરલાઈન નીચે કરેલી છે, એ શબ્દ તમારી નોંધ પોથીની અંદર તમે પૂર્ણ કરશો. અને જ્યાં સુધી તમને પાઠ ચલાવ્યો છે એ પ્રશ્ન તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈ તમારી નોંધ પોથીની અંદર પેન્સિલ દ્વારા પૂર્ણ કરશો. ન આવડતા પ્રશ્ન જવાબ છોડી દેશો. જ્યારે શાળાએ મળીશું ત્યારે ન આવડતા પ્રશ્ન આપણે લખીશું. આવજો. થેન્ક યુ.